गुड मॉर्निंग एवरीवन, नमस्कार विद्यार्थी मित्रों, आप सब कुशल मंगल हशो। कोरोना ने कारणे आपणे मळी तो शकता नथी, एटले ऑनलाइन सेशन में आपणे मळीए छीए। तमे बधा हवे आ सेशन थी यूज टू थई गया हशो। धोरण 11 कॉम्प्यूटर में आपणे 1-6 लेसन साव पूरा ज करी नाख्या छे, अने 7મું લેસન વિમ એડિટર અને મૂળભૂત સ્ક્રિપ્ટિંગ એ અત્યારે ચાલુ રહ્યું છે। મેઇન ટોપિક આપણે જોઈ લઈએ એક વખત, અને છેલ્લો ટોપિક આપણે જે બાકી છે અહીંયા એ આપણે જોશું આજે। સેલ સ્ક્રિપ્ટ એટલે શું? જરૂરી ક્રમબદ્ધ આદેશોને જરૂરિયાત અનુસાર એક ટેક્સ્ટ ફાઇલમાં લખતા બનતી રચનાને સેલ સ્ક્રિપ્ટ કહેવાય છે। એટલે એવું કહી શકાય કે સેલ સ્ક્રિપ્ટ એટલે આદેશોની શ્રેણી, લખેલી એક સાદી ટેક્સ્ટ ફાઇલ છે। રોજબરોજના વિવિધ કાર્યો માટે અને સિસ્ટમના વહીવટ માટે યુઝર્સ સામાન્ય રીતે સેલ સ્ક્રિપ્ટનો ઉપયોગ કરતા હોય છે। વિમ એડિટર દ્વારા કાર્ય સેલ સ્ક્રિપ્ટ લખવા માટે ટેક્સ્ટ એડિટરની જરૂર પડે છે। અલગ અલગ ટેક્સ્ટ એડિટર આપણને જોવા મળે છે, જેમાં નેનો, પાઇકો, સાઇટ, ગેડિટ, વિમ, આ બધા ટેક્સ્ટ એડિટર છે। જેવી રીતે આપણે વિન્ડોઝમાં નોટપેડ અને વર્ડપેડ ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરતા હતા, એમ અહીંયા આપણને આ ટેક્સ્ટ એડિટર જોવા મળે છે। જનરલી યુનિક્સ અને લિનક્સની તમામ આવૃત્તિ સાથે વિમ એડિટરનો ઉપયોગ થાય છે, જે એક વિઝ્યુઅલ ડિસ્પ્લે એડિટર છે। વિમ એડિટર જે છે એ VI નું સુધારેલું એડિટર વર્ઝન છે, અને બ્રામ મોલનાર વડે લખાયેલું છે। વિમ એડિટરને 1991 સાલમાં જાહેરમાં મૂકવામાં આવેલ હતું, અને યુનિક્સ જે છે એ VI એડિટરની જ સુધારેલી આવૃત્તિ છે। વિમ એડિટરમાં આપણે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને ગ્રાફિકલ ઇન્ટરફેસ, કમાન્ડ લાઇન CLI બેઝ અને GUI એટલે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ બેઝ વર્ક કરી શકાય છે। વિમ એડિટર એક એવું ટેક્સ્ટ એડિટર છે કે જેને આપણે જરૂરિયાત મુજબ એડિટિંગ એમાં કરાવી શકાય છે। આમ વિમ એડિટર જે છે એ ખૂબ જ સારું ટેક્સ્ટ એડિટર છે। વિમ એડિટર 3 પદ્ધતિથી કામ કરે છે, 3 મેથડથી કામ કરે છે, કમાન્ડ મોડ, ઇન્સર્ટ મોડ અને લાસ્ટ લાઇન મોડ। વિમ એડિટર કમાન્ડ મોડમાં ખુલે છે ત્યારે ફાઇલમાં વચ્ચે લખાણ ઉમેરવા ઇન્સર્ટ કમાન્ડનો ઉપયોગ થાય છે, ફાઇલની અંતમાં લખાણ ઉમેરવા માટે અપેન્ડ કમાન્ડનો ઉપયોગ થાય છે, લખાણ રદ કરવા ડિલીટ કમાન્ડનો ઉપયોગ થાય છે, કોઈપણ શબ્દો શોધવા સર્ચ કમાન્ડનો ઉપયોગ થાય છે, અને ફાઇલમાં ફરવા નેવિગેટ કમાન્ડનો ઉપયોગ થાય છે। વિઝ્યુઅલ મોડમાં અલગ અલગ કેરેક્ટર્સ જે ઉપયોગી પુરવાર થાય છે તેમાં વી વિઝ્યુઅલ મોડ સક્રિય બનાવવા માટે, સ્મોલ લેટર વી કેપિટલ લેટર વી વિઝ્યુઅલ મોડ સક્રિય બનાવવા માટે અને લીટીઓમાં સુધારણની સુવિધા આપવા માટે છે, અને કંટ્રોલ પ્લસ વી બ્લોક વિઝ્યુઅલ મોડ સક્રિય બનાવવા માટે થાય છે। પછી આવે છે ઇન્સર્ટ મોડ।
कीबोर्ड द्वारा टाइप करता लखाण ने हाल खुली रहेली फाइल में मुकवा माटे इंसर्ट मोड नो उपयोग थाय छे, जेमा अमुक कमांड जेनो जेमा उपयोग थाय छे कया हेतु थी ए आपणे जोईए। कर्सर ना वर्तमान स्थान पछी लखाण उमेरवा माटे ए कमांड नो उपयोग थाय छे, स्मोल लेटर ए। कर्सर ना वर्तमान स्थान पहला लखाण उमेरवा माटे स्मोल लेटर आई नो उपयोग थाय छे। वर्तमान लीटीना अंतमां लखाण उमेरवा માટે કેપિટલ એ નો ઉપયોગ થાય છે। વર્તમાન લીટીની શરૂઆતમાં લખાણ ઉમેરવા માટે કેપિટલ આઈ નો ઉપયોગ થાય છે। કર્સરના વર્તમાન સ્થાનની ઉપર એક નવી લીટી ઉમેરવા માટે કેપિટલ ઓ નો ઉપયોગ થાય છે અને કર્સરના વર્તમાન સ્થાનની નીચે એક નવી લીટી ઉમેરવા માટે સ્મોલ ઓ નો ઉપયોગ થાય છે। લાસ્ટ લાઇન મોડ, ત્રીજો મોડ જે આવે છે, વિમ એડિટર બંધ કરવા માટે અથવા તો ફાઇલનો સંગ્રહ કરવા માટે લાસ્ટ લાઇન મોડનો ઉપયોગ થાય છે। જ્યારે પણ લાસ્ટ લાઇન મોડમાં જવું હોય ત્યારે કમાન્ડ મોડમાંથી કોલન કી દબાવીને લાસ્ટ લાઇન મોડમાં જઈ શકાય છે, જેથી કરીને આપણને એડિટર વિન્ડોની લાસ્ટ લાઇનની શરૂઆતમાં કોલન કેરેક્ટર અને તેની પાસે કર્સર દેખાશે। લાસ્ટ લાઇન મોડમાંથી કમાન્ડ મોડમાં સ્વિચ ઓવર ત્રણ રીતે કરી શકાય, બે વખત એક સાથે એસ્કેપ કી દબાવીને, જેટલા અક્ષરો લખ્યા હોય તેટલા અક્ષરો બેકસ્પેસ આપીને ડિલીટ કરીને, અને કોલમ નહીં ડિલીટ કરી દેવાનું હો, અને એસ્કેપ પછી એન્ટર કી આપીને। નાઉ વિમમાં ફાઇલ બનાવી, વિમમાં આપણે ફાઇલ બનાવી શકીએ છીએ। તેની માટે કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર પહેલા ટર્મિનલ ઓપન કરી કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર $vi અને ફાઇલનું નામ આપવાનું રહેશે। ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ ફાઇલ ખોલવી છે VI, અને આપણે અત્યારે 11th સ્ટાન્ડર્ડમાં વિમ એડિટર કરીએ છીએ, તો VI વિમ એડિટર, એટલે આપણે તો વિમ એડિટર એટલે આપણો સબ્જેક્ટ ટોપિક એ છે, પણ આપણે ફાઇલનું નામ એ આપ્યું છે, લાઈક ધીસ એમ। ઓકે, ફાઇલને સેવ કરવી હોય ત્યારે ફાઇલમાં એક વખત માહિતી લખાઈ જાય પછી ફાઇલને સેવ કરી શકાય, તેની માટે ઇન્સર્ટ મોડમાંથી લાસ્ટ લાઇન મોડમાં આવવાનું અને એસ્કેપ કી દબાવી કોલન ટાઈપ કરવાનું, પછી કોલન સાથે ડબલ્યુ ક્યુ એટલે રાઇટ અને ક્વિટ ટાઈપ કરીવાનું, એટલે ફાઇલ સેવ થશે અને વિમ એડિટર બંધ થશે અને કમાન્ડ પ્રોમ્પ્ટ આપણને પાછો આવેલો જોવા મળશે। ફાઇલનું આઉટપુટ જોવા માટે $cat અને પછી ફાઇલનું જે પણ નામ હોય તે વિમ એડિટર આપ્યું હોય તો વિમ એડિટર, બીજું કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય તો વ્યક્તિ, આપણે સપોઝ રાજકોટ આપ્યું હોય તો $cat રાજકોટ લખવાનું। ફાઇલનું સંગ્રહ કરવા માટે કોલન ડબલ્યુ ક્યુ એટલે રાઇટ અને ક્વિટ બંધ થઈ જાય છે, પણ બીજા આદેશોનો ઉપયોગ થાય છે, કોલન ડબલ્યુ ફાઇલનો સંગ્રહ કરી એડિટિંગ મોડ ચાલુ રાખવા માટે, કોલન ડબલ્યુ ક્યુ ફાઇલનો સંગ્રહ કરી એડિટિંગ મોડમાંથી બહાર નીકળવા માટે, કોલન એક્સ ફાઇલનો સંગ્રહ કરી એડિટિંગ મોડમાંથી બહાર નીકળવા માટે, અગેઇન એઝ ઇટ ઇઝ એમ જ, પછી કોલન ક્યુ સુધારા કર્યા ન હોય ત્યારે એડિટિંગ મોડમાંથી બહાર નીકળવા માટે, કોલન ક્યુ એક્સક્લેમેશન ફાઇલમાં કરેલા સુધારાને સંગ્રહ કર્યા વગર એડિટિંગ મોડમાંથી બહાર નીકળવા માટે, કોલન સેવ એઝ ફાઇલ નેમ હયાત ફાઇલને નવું નામ આપી સંગ્રહ કરવા માટે અને નવી બનેલી ફાઇલમાં એડિટિંગ ચાલુ રાખવા માટે। ડોક્યુમેન્ટમાં આપણી જરૂરિયાત મુજબ અલગ અલગ જગ્યાએ જઈ પણ શકાય છે। વિમ એડિટરમાં એરોકીની મદદથી એ કાર્ય કરી શકાતું નથી, એટલે ઇન્સર્ટ મોડમાં શાબ્દિક માહિતી ટાઈપ કરી ઇન્સર્ટ મોડમાં પણ શાબ્દિક માહિતી ટાઈપ કરવા કરતા કમાન્ડ મોડમાં
खास की स्ट्रोक नी मदद थी ए कामगिरी करी शकाय छे। कर्सर नी डाबी बाजू तरफ खसेड़वा माटे एच कमांड नो उपयोग थाय छे, स्मोल ए एच। स्मोल एच एटले बीजी एबीसीडी नो। कर्सर जमणी तरफ खसेड़वा माटे एल नो उपयोग थाय छे। नीचेनी लीटीमां लई जवा माटे स्मोल जे नो उपयोग थाय छे। ઉપરની લીટીમાં લઈ જવા માટે સ્મોલ કે નો ઉપયોગ થાય છે અને કર્સરને એક જગ્યા જેટલું જમણી તરફ લઈ જવા માટે સ્પેસ બારનો ઉપયોગ થાય છે। આવી રીતે અલગ અલગ કીની મદદથી કર્સરને ખસેડી શકાય છે। ઓલરેડી મેં તમને એ બધી કીઝ કહી દીધી છે। ડોક્યુમેન્ટમાં સુધારા કરવા માટે ઘણી બધી વખત જરૂરિયાત એવી ઉભી થાય કે આપણે ડોક્યુમેન્ટમાં સુધારા કરવા પડે। ફોર એક્ઝામ્પલ, કેમ સુધારા કરવા પડે? કોઈ ચોક્કસ જગ્યાએ માહિતી ઉમેરવી હોય, અપર કેસ કે લોઅર કેસમાં અક્ષરોને ફેરવવા હોય, કોઈ ચોક્કસ જગ્યાએથી માહિતી રિમૂવ કરવી હોય, ડિલીટ કરવી હોય, કોઈ માહિતીને બદલવાની જરૂરિયાત ઉભી થતી હોય અને કોઈ માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય ત્યારે આ માટે કમાન્ડ મોડ ને ઇન્સર્ટ મોડને ફેરવવો પડે છે। આમ આપણે ફાઇલમાં ડોક્યુમેન્ટમાં સુધારા પણ કરી શકાય છે। ત્યાર પછીનો પોઈન્ટ આવે છે ફાઇલમાં માહિતી શોધવી અને બદલવી, સર્ચિંગ એન્ડ રિપ્લેસિંગ ટેક્સ્ટ। ફાઇલમાં કોઈ પણ માહિતી શોધવી અને બદલી પણ શકાય છે, એટલે શોધી પણ શકાય છે અને બદલી પણ શકાય છે। ફોર એક્ઝામ્પલ, કોઈ સ્પેલિંગમાં જો આખે આખા ડોક્યુમેન્ટમાં ભૂલ થઈ હોય, આખે આખી ફાઇલમાં જો ભૂલ થઈ હોય તો આપણે એ સ્પેલિંગને કરેક્શન પણ કરાવી શકાય છે, એની માટે કમાન્ડનો ઉપયોગ કરવો પડે છે। એ માટે અલગ અલગ કમાન્ડનો ઉપયોગ થાય છે એ આપણે જોઈએ। આગળની દિશામાં લખાણની શોધ કરવા માટે ફોરવર્ડ સ્લેશનો ઉપયોગ થાય છે। પાછળની દિશામાં લખાણની શોધ કરવા માટે બેકવર્ડ સ્લેશનો ઉપયોગ થાય છે। ફરી તે જ દિશામાં શોધ કરવા માટે સ્મોલ એનનો ઉપયોગ થાય છે। ફરી વિરુદ્ધ દિશામાં શોધ કરવા માટે શિફ્ટ એનનો ઉપયોગ થાય છે। F કી દબાવી શોધ માટેનો અક્ષર ટાઈપ કરી વર્તમાન લીટીમાં આવેલા તે અક્ષર ઉપર કર્સર ગોઠવાય છે। ઓલરેડી આની પણ એક્સપ્લેનેશન મેં તમને આપી દીધેલ છે। વિમ એડિટર વડે લિનક્સ આદેશોનો અમલ, વિમ એડિટરમાંથી પણ લિનક્સ આદેશનો અમલ કરી શકાય છે, પણ કોઈ પણ આદેશ પહેલા ઉદ્ગારથી એક્સક્લેમેશન માર્ક ટાઈપ કરવું પડે છે। જો આપણે જે ડિરેક્ટરીમાં કામ કરીએ છીએ તે વર્તમાન ડિરેક્ટરી જોવી હોય તો PWD કમાન્ડનો ઉપયોગ થાય છે। કમાન્ડ પ્રોમ્પ્ટ પર VI ટાઈપ કરી વિમ એડિટર ખોલવાનું અને વિમ એડિટરમાંથી કોઈ ફાઇલ ઓપન કરી હોય તો VI આપવાની જરૂર રહેતી નથી। ESC દબાવી લાસ્ટ લાઇન મોડમાં જવાનું અને એક્સક્લેમેશન એટલે કે ઉદ્ગાર ચિહ્ન PWD ટાઈપ કરી અને એન્ટર આપવાનું, બરાબર છે। આમ આ રીતે વિમ એડિટર વડે લિનક્સ આદેશોનો અમલ પણ કરાવી શકાય છે, પણ યાદ રાખવાનું એની આગળ ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું, એક્સક્લેમેશન સાઇન ત્યાં આગળ હોવી જોઈએ। હવે આવે છે સેલ સ્ક્રિપ્ટ। જનરલી કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપરથી એક સમયે ફક્ત એક જ આદેશનો અમલ કરી શકાય છે, પણ
જ્યારે એક કરતા વધારે કમાન્ડનો અમલ કરવાની જરૂરિયાત ઊભી થાય તો એવા સમયે સેલ સ્ક્રિપ્ટનો ઉપયોગ કરાય. એક જ આદેશનો અમલ કરવો હોય તો કમાન્ડ મોડ છે જ, પણ એક કરતા વધારે આદેશોનો અમલ કરાવવો હોય ત્યારે આપણે સેલ સ્ક્રિપ્ટનો ઉપયોગ કરવો પડે છે. સેલ સ્ક્રિપ્ટ એટલે એક પ્રકારની ફાઇલ જ છે કે જે આદેશોના સમૂહથી બનાવવામાં આવે છે. જરૂરી ક્રમબદ્ધ આદેશોને જરૂરિયાત અનુસાર એક ટેક્સ્ટ ફાઇલમાં વ્યવસ્થિત રીતે લખવામાં આવે છે તેને સેલ સ્ક્રિપ્ટ કહેવાય. સેલ સ્ક્રિપ્ટની ફાઇલમાં ઇન્ટરેક્શન કરી શકાય તેવી પણ બનાવી શકાય. એટલે સેલ સ્ક્રિપ્ટ જે પણ યુઝર હોય તેની પાસેથી ઇનપુટ પણ સ્વીકારી શકે તેવી ક્ષમતાવાળી હોય છે. સેલ સ્ક્રિપ્ટ લખવા માટે પણ ટેક્સ્ટ એડિટરની જરૂર પડે છે. આપણે અલગ અલગ ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરી શકાય. વીઆઈ, વીમ, નેનો, વીમ, એમએક્સ, ટાઇકો વગેરે જેવા ટેક્સ્ટ એડિટરની મદદથી સેલ સ્ક્રિપ્ટ લખી શકાય છે. વીમ એડિટર એક એવી જ ફાઇલ છે કે જેની મદદથી આપણે સેલ સ્ક્રિપ્ટ બનાવી શકાય છે અને એ ફાઇલમાં સુધારા વધારા પણ કરી શકાય છે. સ્ક્રિપ્ટિંગ બનાવવા માટે કમાન્ડ પ્રોમ્પ્ટ પર આવવાનું, $vi અને સ્ક્રિપ્ટનું નામ લખી અને .sh આપવાનું રહેશે. .sh એટલે ફાઇલનું એક્સટેન્શન છે. .sh જ એક્સટેન્શન આપવું ફરજિયાત નથી, કોઈ પણ એક્સટેન્શન આપી શકાય છે, પરંતુ અનુલંબન એક્સટેન્શન આપણે માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટમાં એક્સટેન્શન ન આપે, પણ એક્સટેન્શન એની જાતે આવી જાય અને એ એક્સટેન્શન પાછળ હોવાથી આપણે તરત જ ફાઇલ કે જે પણ હોય એવી રીતે સેલને આપણે તરત જ ઓળખી શકીએ. એટલે જ્યાં પણ ફાઇલના નામની પાછળ BMP હોય એટલે આપણને ખ્યાલ આવી જાય કે પેઇન્ટબ્રશ છે, જ્યાં પણ DOC હોય એટલે ખ્યાલ આવી જાય કે આ ડોક્યુમેન્ટ છે, માટે એની જરૂરિયાત ઊભી થાય છે. સ્ક્રિપ્ટ બનાવ્યા પછી તેનો અમલ પણ કરવાનો હોય છે. આમ વિવિધ પ્રકારની સ્ક્રિપ્ટિંગ વાળી ફાઇલ, સ્ક્રિપ્ટિંગ ફાઇલ આપણે સેલ બનાવી શકીએ છીએ. સેલ સ્ક્રિપ્ટમાં ચલનો ઉપયોગ પણ આપણે જોઈ લીધો છે. હવે એના પછીનો જે પોઈન્ટ આવે છે, સેલ અંકગણિત, સેલ એરિથમેટિક, એ પણ આપણે લાસ્ટ સેશનમાં જોયું હતું. અને હવે આપણે જે પોઈન્ટ કરવાનો છે તે છે સેલ સ્ક્રિપ્ટનો ઉપયોગ, યુઝ ઓફ સેલ સ્ક્રિપ્ટ. સેલ સ્ક્રિપ્ટ લિનક્સનું એક ખૂબ જ શક્તિશાળી સાધન છે જેમાં આપણે ઉચ્ચ સ્તરીય પ્રોગ્રામિંગ કરી શકાય છે. સેલ સ્ક્રિપ્ટ જે છે એની મદદથી વિવિધ પ્રકારના કાર્યો કરી શકાય છે. કયા કયા એ હવે આપણે એક પછી એક જોશું. અનેક આદેશોના સમૂહમાંથી એક નવો આદેશ બનાવી શકાય છે. સેલ સ્ક્રિપ્ટની મદદથી ડેટાનો બેકઅપ રાખી શકાય છે. જે ફાઇલનું કદ 0 બાઇટ હોય તે તમામને રદ કરી શકાય છે. નવા સોફ્ટવેરને ડાઉનલોડ કરી શકાય છે. હાલની ડિરેક્ટરીમાંથી મહત્તમ કદ ધરાવતી ફાઇલ શોધી શકાય છે. ટેક્સ્ટ ફાઇલમાં ઉપલબ્ધ શબ્દોની સંખ્યા, અક્ષરોની સંખ્યા, સ્વરની સંખ્યા, ખાસ ચિહ્નોની સંખ્યા, ખાલી જગ્યાઓની સંખ્યા ગણી પણ શકાય છે. આમ સેલ સ્ક્રિપ્ટનો ઉપયોગ ખૂબ જ વ્યાપક રીતે થાય છે, એમાં કોઈ મર્યાદા હોતી નથી. યુઝર તેની જરૂરિયાત મુજબ તમામ પ્રકારની કામગીરી માટે સેલ સ્ક્રિપ્ટનો ઉપયોગ કરી શકવા માટે સમર્થ હોય છે. આમ આ સાથે આખે આખું આપણું 7મું લેશન વીમ એડિટર
અને મૂળભૂત સ્ક્રિપ્ટિંગ અહીંયા પૂરું થાય છે. હવે પછીના સેશનમાં આપણે એમસીક્યુ લેશું, એના પછીના સેશનમાં આખું રિવિઝન. અત્યારે મેં થોડું રિવિઝન જેવું તો કરાવ્યું જ, આગળના થોડા પોઈન્ટ પાછા જોઈ લીધા કે વાંધો ન આવે એટલે એ રિવિઝન કરશું. અને પછી આપણે આપણું આઠમું લેશન એડવાન્સ સ્ક્રિપ્ટિંગ જે છે એ ચાલુ કરવાનું રહેશે. આપણે અત્યાર સુધીમાં 1-7 લેસન જે છે એ પૂરા કર્યા છે. ટોટલ 13 લેસન છે, એમાંના 7 લેસન પૂરા થઈ, એટલે હવે 6 લેસન બાકી રહેશે. ઓકે, ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોર સેલ્ફ, હેવ અ નાઇસ ડે. હવે પછીના સેશનમાં જલ્દીથી ફરીથી મળીશું. ઓકે.